બોટાદ જિલ્લાના રાણપુરમાં મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ સ્થિત ક્રાંતિકારી જૈન મુનિ શ્રી સંત બાલજી પ્રેરિત અગ્રણ્ય ખાદી સંસ્થા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગો મંડળ રાણપુર ખાતે ગાંધી તકતી અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો. બોટાદ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના હસ્તે ગુજરાતમાં સૌ પ્રથમ ગાંધી તકતી અનાવરણ કાર્યક્રમ ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળમાં યોજાયો હતો, જેમાં બોટાદ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર પિનાકી મેઘાણી સહકારી ક્ષેત્રે અને ખેડૂત આગેવાન દાજીભાઈ ભલજીભાઈ ડાભી, ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ચેરમેન ગોવિંદસિંહ ડાભી, ઉદ્યોગપતિ ભૂપેન્દ્રભાઈ મકવાણા સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય ગાંધી તકતી અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો. વિપુલ લોહાર, સૌરાષ્ટ્રનાથ, રાણપુર. આજે અમારે ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ રાણપુર તથા મેઘાણી સ્મૃતિ સંસ્થાન તથા બોટાદ જિલ્લા સુરક્ષા સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં અને પૂરા ભારતમાં 150મી ગાંધી જન્મ જયંતિ વર્ષ ઉજવાઈ રહ્યું છે. એના ભાગરૂપે અમારી ઉની ખાદીની સંસ્થા છે અને એ સંસ્થામાં અમે આજરોજ જે ગાંધી તકતી જે ખરેખર ગુજરાતમાં કે કોઈ ખાદી સંસ્થામાં હું માનું છું પહેલાવેલી છે, અમારા જે 1947માં ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘ ગુંદી આશ્રમ એના પ્રથમ પ્રમુખ રવિશંકર દાદા હતા, ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર તથા મુનિશ્રી સંતબાલજી હાલ પ્રદેશમાં જે ભારતીય ગામડું, ગાંધી વિચાર અને પછાત જાતિ અને વંચિત સમાજ એના માટે જે કાર્ય કરી રહ્યા એ નિમિત્તે બોટાદ એસપી ખાસ આ ગાંધી ગોષ્ઠી માટે ઉપસ્થિત રહેલા અને જન્મભૂમિ હાઈસ્કૂલના બાળકો, ગામના પ્રતિષ્ઠિત આગેવાનો, રાજકીય આગેવાનો, સામાજિક દરેક સમાજના આગેવાનો બધા હાજર રહી અને અમે આ ગાંધી જયંતિના રોજ જે કાર્યક્રમ હોય છે એ આજે અમારી સંસ્થામાં બધાના સહકારથી કે ખરેખર આજ પણ ગાંધી એટલા જ પ્રસ્તુત છે, એટલા જ રિલેવન્ટ છે કે એના માટે બહુ સુંદર આપણા એસપી હર્ષદ મહેતા સાહેબ કે એમણે બાળકોને અનુરૂપ અને એ રીતની એમણે આખી પ્રસ્તુત દાખલા સાથે પોતે શૈક્ષણિક સાહિત્યકાર અને એક સારા એમાં પ્રોફેસર પણ હતા, એટલે બધાને 2 કલાક સુધી જકડી રાખી અને એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખરેખર બહુ કાર્યક્રમથી એમને પણ આનંદ થયો, અમારા બાળકો પણ 2 વાગ્યા સુધી ભૂખ્યા બેસી રહ્યા, પણ ખરેખર કાર્યક્રમની ઝલક એમણે પામી એ જ સાચી ફલશ્રુતિ માટે એમણે એક આહવાન પણ કર્યું કે તમે આજે કંઈક સંકલ્પ લેજો કે આપણે આ રાણપુર તાલુકાને પ્લાસ્ટિક મુક્ત કરવું છે, સફાઈની ઝુંબેશ સારી રીતે રાખવી છે અને પહેલાં આપણું ગામડું દરેક સફાઈ સંપૂર્ણ રીતે સંકલ્પથી સકારાત્મક રીતે કરે એવી શુભેચ્છાઓ સાથે કાર્યક્રમ. આજે ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ જે છે રાણપુર ખાતે એ અને ઝવેરચંદ મેઘાણી પોતાની જે સંસ્થા છે બંને સાથે રહીને બોટાદ જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા જે ગાંધી તકતીનું જે અનાવરણ થયું હતું એ અનાવરણના તબક્કે આજે રાણપુર અને આજુબાજુના વિસ્તારના લોકો અને સંસ્થાના જે વડીલો છે અને એક શાળાના બાળકો જે યુવાનોની હાજરીમાં એક ગાંધી ગોષ્ઠીનું એક આયોજન કરવામાં આવેલું. ગાંધીજીની વિચારધારા, એમના જુદા જુદા જે પ્રસંગો છે એમને અનુરૂપ આજે વર્તમાન સમયમાં પણ સમાજના ઉત્થાન માટે, રાષ્ટ્રના ઉત્થાન માટે અને વ્યક્તિના વિકાસ માટે કેવી રીતે ઉપયોગી છે એની ચર્ચા કરવામાં આવી અને એના જે આદાન પ્રદાનથી રાણપુર ગામ અને રાણપુર તાલુકાના યુવાનોમાં એક નવી ઉર્જા કેવી રીતે કરી શકાય, આ વિસ્તારના જે આગેવાનો છે, જે શ્રેષ્ઠીઓ છે, એક સંયુક્ત રીતે આ તાલુકાના વિકાસ માટે, ભવિષ્ય માટે, નવી પેઢીના વિકાસ માટે
કશુંક એવી પ્રવૃત્તિઓ કરે જેથી કરીને રાણપુર તાલુકાનો જે ભવ્ય ઇતિહાસ રહેલો છે એ આજના વર્તમાનથી એનું એક ભવિષ્ય ઉજળું બને અને આગામી દિવસોમાં કેવા નવા પ્રવૃત્તિઓ કરી શકાય જેથી કરીને યુવાનોનો વિકાસ થાય, એમનામાં કૌશલ્યો ડેવલપ થાય અને નવા નવા રોજગારીના ક્ષેત્રો પણ ખુલે અને આ યુવાનો બાળકો અને વૃદ્ધો અને મહિલાઓની સલામતી માટે પણ ચિંતા થાય એ પ્રકારે ગાંધીજીના વિચાર સાથે જોડી અને આ એક કાર્યક્રમનું આયોજન થયું હતું. આ તબક્કે અહીંયા આ રાણપુર તાલુકાના જે આગેવાનો અને સંસ્થાના જે વડીલો છે એમની સૌ સાથે એક ચર્ચા કરવાનો એક મોકો મળ્યો છે. ફરીવાર અહીંયા આ સંસ્થાએ જે આયોજન કર્યું છે એ ખૂબ સારું અને રાણપુર તાલુકાને એના આગામી દિવસોમાં એક વૈચારિક ક્રાંતિ અને ગાંધીજીના વિચારો પ્રમાણે એક નવી દિશા મળશે એવી મને આશા છે.